તો હાલ ગુજરાત રાજ્યમાં મુશળધાર વરસાદ પડી રહ્યો છે. આ વચ્ચે હવામાન વિભાગ દ્વારા પણ આગામી 6 દિવસ માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. વાત કરવામાં આવે તો રાજ્યમાં વરસાદને લઈને હવે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ એક્શનમાં છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સતત તંત્ર પાસેથી વિગતો મેળવી રહ્યા છે. દર 2 કલાકે મુખ્યમંત્રી રિપોર્ટ મેળવી રહ્યા છે. અત્યાર સુધીની જો વાત કરીએ તો અત્યાર સુધીમાં 455.75 મિલીમીટર વરસાદ ખાબક્યો છે. ગુજરાતના 10 ડેમ ઓવરફ્લો થયા છે અને હાઈ એલર્ટ પર 51 ડેમો છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં 826 લોકોનું રેસ્ક્યુ કરાયું છે. પાણીમાં વહી જવાથી છેલ્લા 24 કલાકમાં 8 લોકોના મોત થયા છે. ગુજરાતમાં 13 એનડીઆરએફની ટીમો તૈનાત કરાઈ છે. 2 ટીમોને રિઝર્વ રાખવામાં આવી છે. આ સાથે વધુ માહિતી આપવા માટે અમારા સંવાદદાતા વિરેન મહેતા આપણી સાથે લાઈન પર જોડાઈ ચૂક્યા છે. વિરેનજી, રાજ્યમાં વરસાદને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એક્શન મોડમાં. ચોક્કસ, રાજ્યમાં વરસાદની હાલની પરિસ્થિતિને લઈને જોવા જઈએ તો ડિઝાસ્ટર મેનેજમેન્ટ પણ એકદમ હરકતમાં આવી ગયું છે અને મુખ્યમંત્રી પણ દર 2 કલાકે તેમની પાસે રિપોર્ટ માંગી રહ્યા છે. રાજ્યમાં જે પ્રમાણે હાલ વરસાદ વરસી રહ્યો છે તે પ્રમાણે અત્યાર સુધીમાં 455.75 મિલીમીટર વરસાદ થયો છે, જે ટોટલ વરસાદના 1/2 કરતા વધારે છે. જ્યારે સૌથી વધારે વરસાદ કચ્છ અને સૌરાષ્ટ્રમાં થયો છે. ડેમોની પાણીની આવક બહુ સારી છે તેવું પણ પાંડેએ જણાવ્યું હતું. ઓવરફ્લો થયેલા 10 ડેમ છે. જયારે હાઈ એલર્ટ ઉપર ની વાત કરવામાં આવે તો 51 ડેમ એવા છે જે હાઈ એલર્ટ ઉપર છે અને જયારે 3 તળાવ એવા છે જે ઓવરફ્લો થઈ ચુક્યા છે અને 826 લોકોનું અત્યાર સુધીમાં રેસ્ક્યુ કરવામાં આવ્યું છે એવી રાહત કમિશનર આલોક પાંડેએ માહિતી આપી હતી. જયારે છેલ્લા 24 કલાકમાં 8 લોકોના મૃત્યુ થયા છે, જે પાણીમાં વહી જવાને લીધે મૃત્યુ થયા હોય તેવું પણ તેનો ખુલાસો કર્યો હતો. રાજ્યમાં વાત કરવામાં આવે તો 13 એનડીઆરએફની ટીમો તૈનાત છે. 2 ટીમો રિઝર્વ રાખવામાં આવી છે. માછીમાર અને દરિયામાં નહીં જવા માટે પણ સૂચના આપી દેવામાં આવી છે અને 70 સ્ટેટ હાઈવે બંધ છે. જયારે અન્ય 42 રસ્તાઓ બંધ છે અને 607 પંચાયત રસ્તાઓ બંધ છે. ટોટલ વાત કરીએ તો 666 રસ્તાઓ બંધ છે અને પાણીના ઓવરટેપિંગને લઈને આ રસ્તાઓ બંધ કરવામાં આવે છે. હાલ પણ જો પાણીની પરિસ્થિતિ આવી રહેશે તો રસ્તાઓ હજુ બંધ રહેશે. પાણી ઉતર્યા પછી રસ્તાઓ ખોલવામાં આવશે અને અમુક જગ્યાએ કદાચ જે વાહન વ્યવહાર છે તે પણ બંધ કરવો પડે તેવી પરિસ્થિતિ ઉભી થઈ જાય છે. જી વિરેનજી, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર. તો રાજ્યમાં ભારે વરસાદને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સતત અપડેટ લઈ રહ્યા છે. તંત્ર પાસેથી વિગતો મેળવી રહ્યા છે. દર 2 કલાકે મુખ્યમંત્રી રિપોર્ટ મેળવી રહ્યા છે. અત્યાર સુધીમાં 455.75 મિલીમીટર વરસાદ ખાબક્યો છે. ગુજરાતના 10 ડેમ ઓવરફ્લો થયા છે, સાથે 51 ડેમો હાઈ એલર્ટ પર છે.